टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। समाचार में आगर बात करी तो दाहोद ना फतेहपुरा में मध्याहन भोजन ना बिल पर मामलतदार ना सिक्का मारवा मा घोर बेदरकारी सामे आवी छे। मामलतदार कचेरी बहार ज दुकान में बेसी ने मध्याहन भोजन ना संचालकों जाते ज बिल पर मामलतदार ना सिक्का मारता नजरे पड़ता अने खड़भड़ाट मची गयो छे। मामलतदार कचेरी में मध्याहन भोजन की शाखा में तालुकाना तमाम केन्द्रना संचालकों आगला महीनाना बिल रजू करवामां आवता होय छे, त्यारे जो के आ कामगीरीमां स्थानिक कचेरीना कर्मचारीओ के जेनी जवाबदारी बिल पर सिक्का मारवानी होय छे, परंतु ते बाजू पर मूकीने सरकारी सिक्का संचालकोने ज पधरावी दई मामलતદારના सिक्का मरावता होवानी ચોંકાવનારી વિગતો બહાર આવી છે। આ સંચાલકો કચેરીમાં નીચે જ બેસીને દુકાનમાં સિક્કા મારતા હોવાનું બહાર આવ્યું છે। આ મામલતદારના સિક્કા અન્ય કેટલી જગ્યા પર વપરાયા છે તે સવાલ ઉઠી રહ્યો છે। દાહોદમાં નકલી અને કૌભાંડની તપાસમાં કચેરીના કર્મચારીઓએ જ નકલી હુકમો ઉપર અસલી સિક્કા મારી આપ્યા હોવાનો ઘટસ્ફોટ થયો હતો, અને તેમ છતાં આવી જ લાલિયાવાડી તંત્રની કામગીરી ઉપર સવાલ ઉઠાવી રહી છે। બિલો ભરીને આપવાના હોવાથી અધિકારીની જાણ બહાર ઓપરેટરે મધ્યાહન ભોજન સંચાલકોને કચેરીના સિક્કા અને બેટ સોંપી દીધા હતા। ત્યારબાદ એક દુકાનમાં ભેગા મળીને બિલો ઉપર મધ્યાહન ભોજનના સિક્કા જ નહીં પરંતુ વાઉચરો ઉપર મામલતદારના સિક્કા પણ ઠોકવામાં આવી રહ્યા હોવાનું જાણવા મળ્યું હતું। સંચાલકોને દર મહિને બિલો બનાવવા માટે ફતેપુરા જવું પડતું હોય છે। આગલા માસના એક સેન્ટરના લગભગ 40-50 પ્રકારના બિલો બનાવવા પડે છે, જેમાં આમ તો સિક્કા મારવાની જવાબદારી કર્મચારીની જ હોય છે, પરંતુ 239 સેન્ટરના 9,500થી વધુ કાગળો હોવાથી કર્મચારીઓ સંચાલકોને જ સિક્કા આપી મારી દેવાનું કહેતા હોવાનો ઘટસ્ફોટ થયો છે। તો દાહોદના ફતેપુરામાં મધ્યાહન ભોજનના બિલ પર મામલતદારના સિક્કા મારવામાં ઘોર બેદરકારી સામે આવી છે। મામલતદાર કચેરી બહાર જ દુકાનમાં બેસીને આ કૃત્ય આચરવામાં આવતું હતું। મધ્યાહન ભોજનના સંચાલકો મામલતદારના સિક્કા મારતા હોવાનું પણ સામે આવ્યું છે। તો હાલ એનએસ વસાવા જે મામલતદાર છે તે અમારી સાથે ફોન લાઈન પર છે। એનએસ સાહેબ, સ્વાગત છે આપનું ન્યૂઝ કેપિટલમાં। સૌથી પહેલા તો જે આ લાલિયાવાડી સામે આવી છે તેને લઈને સૌથી મોટો સવાલ તમારી ઉપર જ ઊભો થઈ રહ્યો છે કે કઈ રીતે આ સિક્કા મારવાની કામગીરી સંચાલકોને આપી દેવાય? હેલો એનએસ સાહેબ, અવાજ આવી રહ્યો છે મારો? હા, હવે આ મારા સંચાલકો છે, મારા એમડીએમ ના સંચાલકો છે। અમારા જે બિલો રજૂ કરવાના હોય, જે રાજકોટ મોકલવાનું હોય છે, ઉચ્ચક બિલથી રકમ ઉપાડીએ એના બિલો રાજકોટ મોકલવાના હોય છે, એ એના જે પાસપોર્ટ પેમેન્ટના સિક્કા છે એ સિક્કા મારે છે। એ વહીવટી કામગીરી છે અમારી, એમાં કોઈ ગેરરીતિ નથી અને કોઈ ઉતાપત કશું નથી એમ। પણ એને સાહેબ, આ તો જે સ્થાનિક કચેરીના કર્મચારીઓ છે તેમની જવાબદારી હોય છે ને બિલ પર સિક્કા મારવાની? બરાબર છે, મારા 239 મારા છે, એ લોકો બાકી હતા, એ લોકો આપણે એ લોકો ને સિક્કા મારવા આપેલા છે, એમાં કોઈ ખોટું નથી। પણ સંચાલકોને જ આ બધું પધરાવી દેવું એ કેટલું યોગ્ય છે? કારણ કે એ જવાબદારી છે કર્મચારીની હોય છે, એને કામ કરવાનું હોય છે। સંચાલકો આ રીતના કરે, જમીન પર બેસીને કરે, વિડીયો પણ સામે આવતા હોય, છતાં પણ આટલું જુઠ્ઠાણું? નહીં નહીં, કોઈ જુઠ્ઠાણું નથી, આમાં અમારી વહીવટી કામગીરી। અને મામલતદાર કચેરીના જે સિક્કા છે સંચાલકો સુધી કેમ ના પહોંચે છે એ સવાલ છે મારો। ના, એ હવે બલ્કમાં હોય છે એટલે અમે એમને સિક્કા મારવા આપીએ છે, અને એમાં કોઈ ખોટું નથી। એમના બિલો લેવાના હોય છે, અમારે વાઉચર સૂચિ લેવાની હોય છે, એટલે એમાં કોઈ ખોટું નથી, આ તો અમારી વહીવટી કામગીરી છે। અને સાહેબ, જે આ કર્મચારીઓ જે આ સિક્કા મારે છે તે સરકારી કર્મચારીઓ છે? જી, હવે આ જે છે એ અમારા સંચાલકો છે, માનક વેતન મેળવતા છે સંચાલક। મારો સવાલ એ છે કે આ જે કામગીરી એ સરકારી કર્મચારીની હોય છે, જે તે કર્મચારીની હોય છે, તો શું આ જે સિક્કા મારી રહ્યા છે જે વિડીયોમાં દેખાઈ રહ્યા છે એ શું સરકારી કર્મચારી છે? હા કે ના માં જવાબ જોઈએ છે? જી, એ સરકારી અમારા સંચાલકો છે, સંચાલકો છે, પણ સરકારી કર્મચારી નથી જેનું કામ ખરેખર છે સિક્કા મારવાનું તે નથી। અને સાહેબ, અવાજ આવી રહ્યો છે મારો? હા, આ અમારી વહીવટી કામગીરી છે,
અને એમાં કોઈ ગેરરીતિ નથી કરી, કોઈ અમે ઉટાપટ નથી કરી. આ અમારે એક વહીવટી પ્રોસિજર છે. અમારે સરકારમાં બિલો મોકલવાના હોય છે અને બલ્કમાં હોય છે, એટલે અમે એમની સાથે આ કામ કરાયું અને એ કરે, એમાં કોઈ ખોટું નથી. પણ અહીંયા સવાલ એ છે કે આ ગેરરીતિ છે એવું અમે નથી કહી રહ્યા, પણ તમારી ઉપર જ આ સવાલ ઉભા થઈ રહ્યા છે. તમે વહીવટી કામગીરી છે તેવી વાત કરી રહ્યા છો, પણ આ ગેરરીતિનો આક્ષેપ અમે નથી કરી રહ્યા, પણ સવાલ ઉભા થઈ રહ્યા છે. વિડીયો વાયરલ થયો છે એટલે મેડમ સવાલ તો ઉભા થશે. બિલકુલ અને સાહેબ, અમારી સાથે આપ જોડાયા, આપનો ધન્યવાદ. તો જે પ્રમાણે ખુદ મામલતદાર આપણી સાથે જોડાયા હતા, પરંતુ ક્યાંક ને ક્યાંક તેઓ જવાબ પણ નથી આપી રહ્યા. તેઓનું માત્ર એ જ કહેવું છે કે આ તેમના જ કર્મચારીઓ છે અને આ જે કામગીરી થઈ રહી છે તેમાં કંઈ જ ખોટું નથી તેવું તેમનું કહેવું છે.